મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માય ગોલની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે કેલેન્ડર વિશે જાણીશું. દરેક પરીક્ષાની અંદર કેલેન્ડરના પ્રશ્નો તો હોય જ છે, એટલા માટે આ વિડીયોની અંદર તમે કેલેન્ડરનો પ્રશ્ન આવ્યો હોય તો કઈ રીતે ઝડપથી સોલ્યુશન કરી શકાય એ તમે જોઈ શકો છો. તો મિત્ર, જોઈએ કે પ્રશ્ન છે કે જો 1 જાન્યુઆરી 2001ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010ના રોજ કયો વાર આવશે? તો મિત્ર, અહીંયા આપ્યો છે કે 2001ના રોજ શનિવાર હોય અને 2010ના રોજ કયો વાર આવે. તો મિત્રો, ઓપ્શન છે અ બુધવાર, બ મંગળવાર, ક શનિવાર અને ડ રવિવાર. તો આ ચાર ઓપ્શનમાંથી આપણે એક પસંદ કરવાનો છે. તો એના માટે જોઈએ ઉકેલ કઈ રીતે થાય છે. મિત્રો, ઉકેલ જોઈએ કે કુલ વર્ષ કેટલા થયા. તો 1 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2010, તો 2010 - 2001 કરશું એટલે આપણને મળશે કુલ વર્ષ 9. તો મિત્ર, 9 વર્ષ એ મળ્યા છે. હવે મિત્ર, જોઈએ કે 9 વર્ષની અંદર કેટલા દિવસો હોય. તો સામાન્ય વર્ષમાં આપણે જોઈએ કે 365 દિવસ હોય અને ગુણ્યા 9 એટલે કેટલા મળશે આપણને, 3285 દિવસ મળશે. તો આપણને 9 વર્ષનો દિવસો મળી ગયા. પરંતુ મિત્ર, 2001 થી 2010 સુધી આપણને 2 લીપ વર્ષ મળશે. તો 2004 છે અને 2008 આ બંને છે લીપ વર્ષ. તો મિત્ર, લીપ વર્ષની અંદર 29 ફેબ્રુઆરી હોય એટલે એક દિવસ વધી જાય, એટલે માટે કેટલા દિવસ હોય, 366 દિવસ આપણને મળશે. માટે બંનેમાં એક એક દિવસ છે એ વધારાનો છે. તો મિત્ર, આ બંનેનો એક એક દિવસ છે આપણે 3285 દિવસમાં 2 ઉમેરશું એટલે મળશે આપણને 3287 દિવસ, એટલે માટે કુલ દિવસ કેટલા થશે, 3287 દિવસ. તો મિત્ર, હવે એ જોઈએ આગળ કે અઠવાડિયામાં કુલ 7 વાર હોય છે. તો મિત્ર, આ વાર પ્રમાણે જોઈએ તો આ 3287 છે એને આપણે 7 વડે વિભાજન કરશું. તો 7 વડે ભાગાકાર કરતા જોઈએ કે 3287 ભાગ્યા 7, તો આપણને મળશે 469 અને જ્યારે શેષ મળશે આપણને 4. તો મિત્ર, અહીંયા શેષ મળે છે એના ઉપરથી આપણે જોઈએ કે 4 શેષ મળે છે. તો શનિવાર પછીનો ચોથો દિવસ આપણે ગણવાનો, કારણ કે મિત્ર અહીંયા શેષ કેટલી મળે છે, 4. તો શનિવાર પછીનો ચોથો દિવસ તો કે રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો મિત્ર, આનો જવાબ આવશે ચોથો દિવસ છે બુધવાર. તો આ રીતે મિત્ર આનું સોલ્યુશન આપણે કરી શકીએ છીએ. બુધવાર જે ઓપ્શનની અંદર છે એ ઓપ્શન કયો છે, અ, એટલે મિત્રો આનો જવાબ આવશે આપણે અ.